છે, તમે બધા મજા કરતા હશો. બાળ મિત્રો, આજે આપણે કયો વિષય લઈને આવ્યા છીએ ખબર છે? જુઓ, ચિત્રકામ. ચિત્રકામ કરવું તો બધા જ બાળકોને ખૂબ ગમે છે, મને પણ ગમે છે. હા, તો બાળકો, આજે આપણે શું શીખવાના છે ખબર છે? નથી ખબર તો ચાલો આજે આપણે કંઈક નવું શીખીએ. બાળ મિત્રો, તમે આ રીતે ચોપડીમાં કમળનું ફૂલ દોરીને તૈયાર કર્યું છે અને કલર પણ પડ્યો છે. તો હવે આપણે શું કરવાનું છે? હવે આપણે નોટબુકમાં સામા નોટબુકમાં દોરવાનું છે અને તેમાં કલર પણ કરવાનો છે. તો ચાલો હું તમને શીખવાડું કે કમળનું ફૂલ તમે નોટબુકમાં કઈ રીતે દોરશો. જો બાળકો, આપણે પહેલા વચ્ચેની કડી દોરતા શીખીએ. તો આપણે આ રીતે દોરવાનું છે. જુઓ, બાળકો, આ રીતે આપણે કમર દોરવાનું છે. તો આ રીતે આપણે આજે કમર દોરતા શીખીશું. જો વચ્ચેની જે કડી છે તેને આપણે અડધું ગોળ દોરવાનું છે. આ દોરાયું. હવે બીજી બાજુ પણ આપણે અડધું ગોળ દોરવાનું છે. આ રીતે આપણે ગોળ દોરવાનું છે. બરાબર છે. હવે તમારે આ ફૂલપટ્ટી લેવાની છે અને તે તમારે અહીંથી 3 સેન્ટીમીટર આ રીતે દોરવાનું છે. જો આ રીતે તપકું કરવાનું છે અને પછી શું કરવાનું છે? અહીંથી પાછું 3 સેન્ટીમીટર થોડી ત્રાસી. શું ત્રાસી? 3 કે 4 સેન્ટીમીટર. એ જ રીતે તમારે માપ લેવાનું છે અને આ રીતે ત્રાસી લાઈન દોરવાની છે. થોડી આમ આ રીતે ઉપસેલી હોય એ રીતે દોરવાની છે. હવે જુઓ, એને ધીરે ધીરે આપણે આ રીતે નીચે જોઈન્ટ કરવાનું છે. તો આપણું આ કમર આ રીતે બનશે. હવે આપણે બીજી પાંદડી દોરવાની છે. તો એને પણ અહીંથી 3 સેન્ટીમીટર તપકું કરવાનું છે અને પછી બાજુમાં આ રીતે તપકું કરવા, થોડું નીચે, એટલે ત્રાસી લાઈન થશે. બરાબર છે ને? હવે જુઓ, આ રીતે આપણે અડધું ગોળ કરવાનું છે અને આ રીતે અડધું ગોળ કરીને પછી ધીરે ધીરે નીચે આ રીતે લાઈન કરતા કરતા અહીં જોઈન કરવાનું છે. તો બીજી બાજુ પર આપણે આ જ રીતે કરીશું. જુઓ, અહીંથી 3 સેન્ટીમીટર, એટલે જુઓ આ બંને બાજુ સરખું માપ આવી જાય છે. અને પછી શું કરવાનું છે? અહીંથી પાછી 3 સેન્ટીમીટર થોડી નીચે ટપકું પાડવાનું છે અને શું કરવાનું છે? ધીરે ધીરે આ ઉપસાવીને લેવાનું છે અને જુઓ ધીરે 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 આ આપણે જોઈન્ટ કરવાનું છે. હલકા હાથે પેન્સિલથી દોરવાનું છે. આ રીતે આપણે કરીશું. હવે જુઓ, અહીંથી પાછી 3 સેન્ટીમીટર નીચે, એટલે આ બંનેનું સરખું માપ આવી જશે. અને જુઓ, અહીં આપણે થોડી ત્રાસી લેવાની છે. તો હવે આપણે આમ કરીશું અને જુઓ આ રીતે દોરીશું. બરાબર છે. હવે આપણે નીચે થોડું દોરવાનું છે. તો જુઓ, અહીંથી પાછી 3 સેન્ટીમીટર લાઈન કરવાની છે અને અહીંથી પાછું થોડું ત્રાસું. એ જ રીતે આ તરફ પણ આપણે કરી લઈએ.
હવે જુઓ આ આ રીતે થોડું ઉપસેલું અને પછી ધીરે 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 અહીં જોઈન કરવાનું છે આ તરફ પણ આ અને અહીં આપણે જોડી દઈશું હવે બાળકો આપણે અહીં એની દાળી દોરવાની છે જુઓ અને બીજી લાઈન પણ કરવાની છે બરાબર છે આપણે ધીરે ધીરે દોરતા શીખવાનું છે હવે આપણે પાડીશું જુઓ પાન તો આ રીતે આપણે વચ્ચે પતલી દાળી પાડીશું અને શું કરીશું આ રીતે ગોળ જુઓ બરાબર છે એ જ રીતે આપણે બીજું પાન પાડીશું જુઓ આ રીતે અહીંથી આપણે ગોળ અને બરાબર છે તો આ રીતે આપણે કમળનો ફૂલ નોટબુકમાં દોરવાનું છે આ રીતે આપણે નોટબુકમાં કમળનો ફૂલ દોરીને તૈયાર કરવાનું છે અને પછી તમારે આમાં પણ તમે જે રીતે કલર શીખ્યા છો ને મેં બતાવ્યું આગળ ચોપડીમાં તે જ રીતે તમારે પણ આમાં કલર કરવાનો રહેશે તો બાળકો આ રીતે તમારે ઘરે નોટબુકમાં પ્રેક્ટિસ કરતા રહેવાનું છે અને તમારું સરસ દોરાય ત્યાં સુધી તમારે આ કમળનું ફૂલ તૈયાર કરવાનું રહેશે તો બાળકો આજે જે આપણે કમળનું ફૂલ દોરતા શીખ્યા અને કલર કરતા શીખ્યા તો આગળ પણ હવે આપણે બીજા ચિત્રો શીખવાના છે તો હવે હું રજા લઉં છું